જો આપણે હમણાં આગળનો વિડિયો જે જોયો બરાબર એમાં 6 સુધી પહોંચ્યા હતા હવે 2020 માં બીજા થોડા પ્રશ્ન બાકી છે 10 12 જેવા એ અહીં આપણે જોઈએ અને આગળ વધીએ ચાલો જો આપણે 7 થી 7 નંબર પહોંચ્યા 7 થી જ કન્ટિન્યુ કરી છે બરાબર છે પૂરા વિડિયો જોજો તો જ ખબર પડશે જે સંખ્યાને તેની તે જ સંખ્યા વડે ભાગવામાં આવે તો તેની સંખ્યા પર કેવી અસર થાય જો આ વસ્તુ કરવામાં આવે તો સંખ્યા પર કેવી અસર થાય એવું કહેવા માંગે છે બરાબર બીજું કાઈ નહીં કેવી અસર થશે એટલે અહીંયા કોઈને બે લાફા માર્યા હોય અને સામેવાળાને કેવી અસર થાય લાગે કે ના લાગે એવું જ કહેવાનું છે એમાં પણ અહીંયા સંખ્યા લઈ લીધી છે આપણે કોઈ મારવાનું નહીં ધ્યાન આપવાનું જ ભણવાનું જે સંખ્યાને તેની તે જ સંખ્યા વડે ભાગવામાં આવે જો જે સંખ્યાને એટલે ધારો કે 7 લઈ લઈએ તેની તે જ સંખ્યા વડે એટલે એની એ જ સંખ્યા પાછી 7 હાથને હાથ વડે ભાંગી નાખીએ તો શું મળે છે ભાઈ 1 મળે છે છે જવાબ ઓપ્શનમાં તો સંખ્યા બદલાશે નહીં ભાઈ બદલાશે નહીં નહીં બદલાઈ જાય સંખ્યા બમણી થાય 7 દૂન 14 નહીં થતા ગુણાકાર નથી કીધો તો 49 થઈ જાય તેની સંખ્યા વડે બદલાતી નથી ગુણાકાર નથી બમણી ના થાય બરાબર સરવાળો થોડો છે સંખ્યા અડધી થાય હાડાતન થાય છે નથી થતું અહીંયા બે લઈ આવો તો હાડાતન થાય ભાઈ 1 મળે તો ઓપ્શનમાં જવાબ જ નથી જોઈ લ્યો તો શું આવશે ઉપરમાંથી 1 પણ નહીં હું ઉપરમાંથી 1 પણ નહીં તો તમે ઓપ્શનને જોતા જાઓ તમે અહીંયા કોઈ સંખ્યા લઈ આવો પ્રશ્ન આવે ખબર ના પડે તો બરાબર અને જુઓ તમે કદાચ સોલ્વ કરી પણ લીધા હોય પ્રશ્ન 2020 ના તો પણ તમારા માટે શું મહત્વનું છે તમને ખબર પડશે કેવા પ્રશ્ન પૂછાય એને લગતું બીજું કન્ટેન્ટ એના આધારિત શું છે કે જેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે એવું બધું અહીં કરાવું છું બરાબર તો આનો જવાબ શું થશે 1 પણ નહીં કારણ કે જવાબ શું મળશે 1 મળશે હવે એના પછીનો જો આવા પ્રશ્ન આવે ને તમને આ ટપકા વાળા દેખાય ને 2 ટપકા 4 ટપકા 2 ટપકા ડોટ તો એને કેવા પ્રશ્ન કહેવાય એનાલોજી બરાબર એનાલોજીનું મને ગુજરાતી એક્ઝેક્ટ ખબર નથી અત્યારે પણ એનાલોજી એટલે શું થશે એકના એક જેવું તેના જેવું જ બરાબર હવે જુઓ ગાયના બચન શું કહેવાય ગાય બરાબર અહીંયા આપી દઉં છું વાછરડી હવે અહીંયા 4 ટપકા છે અહીંયા બકરી આપી દઉં તો અહીંયા શું જવાબ આપે લવાલ આવો પ્રશ્ન પૂછાયેલો છો આગળના વર્ષમાં તમને આગળના વર્ષના પેપર હવે આના પછીના વિડીયોમાં રીઝનિંગના અને એનાલોજીના બતાવીશ પ્રશ્નો એમાં છે આવા પ્રશ્ન આમાં કોઈ હસવા જેવી વાત નથી પ્રશ્ન આવા પણ પૂછાશે આ શું કરે તમારા મગજની શક્તિ તપાસે સાબુ તપાસે સાબુ સામાન્ય બુદ્ધિ તો ભાઈ ગાય તો કે વાછરું અહીંયા આપ્યું છે તમારે વિચારવાનું ગાય શું થાય તો વાછરું વાછરું એટલે બચ્યું એનું ગાયનું બચ્યું તો ગાય વાછરું તો બકરીના બચ્ચાને શું કહેવાય લેવાનું તો એવી રીતના અહીંયા 2 ના 4 કર્યા છે તો 2 ને શું કેવી રીતના 4 કર્યા તો 2 અને 2 ગુણાવો તો 4 થાય તો આને 3 ને તો કે 3 ને 2 અને 2 ગુણાવો કેટલા થાય 3 ને 2 અને 2 ગુણાવો કેટલા થાય 6 છે ઓપ્શનમાં જવાબ હા છે બરાબર 6 અહીંયા 6 જવાબ આવે કેટલો આવે 6 3 2 6 2 2 4 3 2 6 તો આને કેના કહેવાય એનાલોજી ટાઈપના ક્વેશ્ચન કહેવાય આ તમારો કયો પોર્શન છે એક્ઝામ રિલેટેડ સિલેબસનો તો એ કે તમારું જે સંખ્યા કયા છે ગાણિતિક ન્યુમેરિકલ્સ પછી રીઝનિંગ અને એનાલોજી આ એક આખો ટોપિક છે એમાંથી 15 માર્કનું પૂછાશે એટલે 1-2 પ્રશ્ન આવા પણ પૂછાશે આવા પણ હશે રીઝનિંગના પણ હશે જો આગળ જોઈએ જુઓ જયારે સંખ્યાને તેની તે જ સંખ્યા વડે ગુણવામાં આવે અહીંયા ગુણવામાં કીધું હતું પેલા ભાગવામાં કીધું હતું તો ગુણવામાં આવે તો તે સંખ્યાનો ખાલી જગ્યા કહે છે હવે પેલા શું કર્યું હતું પેલા ભાગ્યું હતું હવે અહીંયા આપણે 7 જ લઈ લઈએ બરાબર 7 લીધા હવે તેની તે જ સંખ્યા એટલે પાછા 7 વડે ગુણવામાં આવ્યો તો કેટલા આવે 49 હાથને હાથને ગુણી દે તો શું બની જાય હાથનો વર્ગ થઈ જાય એ બરાબર શું થાય 7 × 7 = 49 તો શું આવે જવાબ વર્ગ આવે છે જવાબ હા છે બરાબર હોવો જ જોઈએ ભણવામાં ધ્યાન દેવાનું છે
આવું નાનું નાનું છે પણ પૂછાય છે 2020 માં પૂછાયેલા છે આ પ્રશ્ન બધાય બરાબર બાકી સીલાન સીલાન જવાની તારા હાથમાં નથી આવવાનું ભાઈ ભણવામાં ધ્યાન દે બરાબર આપણે ભણવામાં ધ્યાન દેવાનું છે સારું મેરિટ બનાવવાનું છે ગણિતમાં કેટલા અંક હોય છે જુઓ અહીંયા ઘણા ભૂલ કરે છે શું ભૂલ કરે છે તો ક્યાંથી ચાલુ કરે 1 2 3 4 5 6 7 8 અને 9 આ કેટલા થયા 1 2 3 4 5 6 7 8 અને 9 9 અંક લખે છે જવાબ આપ્યા જોઈએ ઓપ્શનમાં હો ભૂલ કરવા માટે તમને જવાબ આપ્યા જોઈએ ઓપ્શનમાં બધા તો 9 ટિક કરે છે 9 આવે ના આવે ભાઈ એ ભાઈ 0 ને લેવાનો છે આ 0 જે બહુ મહત્વનો છે આ તો 0 ને લઈ કેટલા આવે 10 આવે બરાબર કેટલા આવે 10 આવે આ 0 ને લઈ લેવાનો છે આ 0 છે એ બહુ મહત્વનો છે કેને ફાઇન્ડ આઉટ કર્યો છે આચાર્ય ભટ્ટ બરાબર જો આર્ય ભટ્ટે 0 કેને શોધ કર્યો આર્ય ભટ્ટ ક્યાંના હતા ભારતના હતા ભાઈ આ 0 એવી વસ્તુ છે કે એકની પાછળ ઊભો રાખી દીધો ને તો આ બહુ આ મૂલ્ય વધારી દે એમ તમારે મારે પાછળ ઊભો રહીને મૂલ્ય વધારવાનું છે મિત્રો મેરિટમાં સારું પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી અને મૂલ્ય વધારવાનું તો મને એમ થશે કે વાહ ભાઈ વાહ આપની મહેનત સફળ થઈ તો અંક પૂછે તો કેટલા આવશે 10 બરાબર વિચારા વગર 10 કરી જ નાખવાનું જેનો વિડીયો જોયો હશે એને આવડી જશે બરાબર આગળ જોઈએ અને આ પછીનો જે 25 મિનિટની સેકન્ડ કેટલી હવે તમને પાઠ આવડતા હશે તો ગુણાકાર મોઢે થશે નહીં તો ગુણાકાર કરવામાં વાર લાગશે ભાઈ તો એક મિનિટ બરાબર 60 સેકન્ડ બરાબર તો 25 મિનિટ બરાબર કેટલી સેકન્ડ ગુણાકાર કરી નાખો 25 ગુણ્યા 60 બરાબર કેટલા આવશે 60 બરાબર બરાબર કેટલા 25 6 150 150 ને શૂન્ય પાછળ લગાડી દેવાનું 1500 આ રીતે ગુણાકાર કરતા તમને ફાવી જવા જોઈએ બરાબર છે જવાબ છે ઓપ્શનમાં 1500 હા હોવો જ જોઈએ ખબર પડી પડવી જ જોઈએ હવે 1 મિનિટમાં 60 સેકન્ડ બરાબર તો 60 મિનિટ બરાબર 1 અવર 1 કલાક 60 મિનિટ બરાબર 1 કલાક 24 કલાક બરાબર 1 દિવસ 365 દિવસ 1 વર્ષ તમને કાંઈ પણ કન્વર્જેશન આમાંથી પૂછે સેકન્ડ મિનિટ વર્ષનું તમને આવડવું જોઈએ આવડવું જોઈએ આવડવું જ જોઈએ પછી ઓલા પણ પ્રશ્ન પૂછે છે કે 1 જાન્યુઆરી 2006 માં આ વાર હતો તો 1 જાન્યુઆરી 2022 માં કયો વાર આવશે તો એવા દાખલા આના પછીના વિડીયોમાં હું તમને શીખવાડી દઈશ બહુ ઇઝી ટ્રીક થી શીખવાડી દઈશ બરાબર છે કે તમને બીજે ક્યાંય એટલી ઇઝી ટ્રીક જોવા મળશે નહીં અને તમારે ફટાફટ ટાઈમની સાથે લગભગ 15-17 સેકન્ડ ની અંદર તમે સોલ્વ કરી શકશો ગણતરી કરી આમાં શું જવાબ આવશે 25 મિનિટની સેકન્ડ કેટલી થશે 1500 સેકન્ડ આગળ જોઈએ બે અંકની સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે એ ભાઈ તમારે એ કહેવાનું છે કે બે અંકની સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ તો આપણે સંખ્યા લખી હતી ને તો બે અંકની સંખ્યા ક્યાંથી શરૂઆત થાય તો કે 9 છે એ એક અંકની છે 10 અહીંથી શરૂઆત થઈ હો પછી પછી બધી બે અંકની આવે પછી 100 એ 3 અંકની થાય પછી 1000 એ 4 અંકની થાય આ 4 અંક 3 અંક 2 અંક તો 2 અંકની સંખ્યા સૌથી નાની કઈ છે 10 બરાબર છે જવાબ હા 3 અંકની પૂછ્યું તો 100 4 અંકની પૂછ્યું તો 1000 5 અંકની પૂછ્યું તો કેટલા આવશે 10000 6 અંકની પૂછ્યું તો લાખ જો 5 અંકની પૂછે ડાયરેક્ટ અહીંયા 1000 માં લાખ ન કરી દેવાનો 10000 આવશે ભાઈ ધ્યાન આપજો ભાઈ બરાબર 6 અંકની પૂછ્યું તો 1 લાખ બરાબર 6 અંકની પૂછ્યું હોય તો 1 લાખ ખબર પડી હા પડવી જોઈએ કારણ જવાબ શું આવશે 10 સૌથી નાની સંખ્યા 10 છે જો આગળ જોઈએ જો એના પછીનો પ્રશ્ન છે ગણિતનું જ કન્ટેન્ટ છે મિત્રો તમને લાગશે નહીં કે આ ગણિતનું કન્ટેન્ટ છે પણ ગણિતનું જ કન્ટેન્ટ છે જો હું કઈ રીતે સોલ્વ કરાવું આવા પ્રશ્ન પૂછે કઈ રીતે સોલ્વ કરવાના ચાલુ ક્યાંથી કરશું જો એક મુસાફર એટલે કોઈ એક માણસ
પોઈન્ટ એ થી ઉત્તરમાં 4 કિમી ચાલે છે હવે આ પોઈન્ટ એ આપણે નક્કી કરી લેજો એ એની કઈ દિશામાં ચાલે છે ઉત્તર ઉપરની દિશા કઈ હોય ઉત્તર કેટલા કિલોમીટર ચાલે છે 4 કિલોમીટર બરાબર 4 કિમી દોડે છે બરાબર ચાલે છે હવે અને પોઈન્ટ બી પહોંચે છે આ કયો છે પોઈન્ટ બી આ પોઈન્ટ બી છે ત્યાંથી પૂર્વ દિશામાં 3 કિલોમીટર આલે ઉત્તર ઉપર હોય તો પૂર્વ કઈ બાજુ આવશે આ બાજુ અહીંથી જો પાછો ધ્યાન રાખજો અહીંથી નથી લેવાનું એ થી ઉત્તરમાં 4 કિમી ચાલે છે એટલે પોઈન્ટ બી આવે છે બી એ થી તો પહોંચી ગયો એટલે ત્યાંથી કીધું એટલે બી થી કીધું છે બી થી પૂર્વ દિશામાં 3 કિલોમીટર ચાલે છે હવે જુઓ અહીંથી 3 કિલોમીટર આલે છે બરાબર અને સી એ પહોંચે છે એટલે કે આ પોઈન્ટ સી થઈ ગયો એનો હવે તો તે પોઈન્ટ એ થી કેટલા અંતર રહેશે હવે તમે કહેશો ભાઈ આમાં કેમ કેવું કે ભાઈ આ આનું કેટલું માપ થશે તો હવે જુઓ આપણે આ માપ શોધવાનું છે તો હવે તમને કઈ યાદ આવ્યું તમને થોડું ઘણું તો યાદ હશે જ મને ખાતરી છે મને વિશ્વાસ છે એટલો આમાં પાયથાગોરસ લગાડી શકાય તો કે પાયથાગોરસનું સૂત્ર શું હતું પ્રમેયનું તો કે એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર બરાબર એ સી સ્ક્વેર હવે યાદ આવી ગયો છે આવી ગયું યાદ હા આવી જાય મને ખબર હોય બરાબર હવે જુઓ એસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર આપ્યું છે નથી આપ્યું શોધવાનું છે મિત્રો આ શોધવાનું છે એબી સ્ક્વેર આપ્યું છે આ એબી ચાર તો કે ચાર નો સ્ક્વેર એબી ની કિંમત આપી છે વેલ્યુ 4 કિલોમીટર બરાબર તમારે આ રીતે દોરી લેવાનું ઉત્તરમાં કીધું ઉપર આમ પછી આમ બરાબર પૂર્વ આ પૂર્વ થશે ને પૂર્વ કીધું 4 નો સ્ક્વેર હવે બીસી સ્ક્વેર બીસી સ્ક્વેર થાય કયો થશે આ ને આ તો 3 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર બરાબર હવે સાદુરૂપ આપી દો 4 નો સ્ક્વેર કેટલો થાય 4 નો વર્ગ ચોકે ચોકે હોળ 3 નો વર્ગ 3 ત્રણ 9 આ 9 નો સરવાળો કરો કેટલા મળે છે 25 આ તમને એ સી સ્ક્વેર મળ્યો એસી સ્ક્વેર મળે છે ઓપ્શનમાં પછી એટલે દાબી જ નહીં દેવાનું ડાયરેક્ટ જોવાનું તો હવે આ સ્ક્વેર કાઢવું હોય તો એસી બરાબર અંડર રૂટ 25 તો એસી બરાબર કેટલા મળશે 5 કારણ કે 25 નો વર્ગમૂળ કેટલું નીકળે 5 વર્ગ અને વર્ગમૂળમાં આપણે શીખી ગયા મિત્રો આગળના વિડીયોમાં છે જવાબ ઓપ્શનમાં હા છે હોવો જ જોઈએ આવા પ્રશ્ન આવે મૂંઝાવવા નહીં ફટાફટ થઈ જશે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર બરાબર તો આનો જવાબ મળી ગયો 5 મળવું જ જોઈએ મિત્રો બરાબર જો કામયાબ હોને કે લિયે નહીં પડના હૈ કાબિલ હોને કે લિયે પડના હૈ ક્યા કામયાબ હોને કે લિયે નહીં પડના કાબિલ હોને કે લિયે પડના હૈ આપણે I3T માં મેરિટ સારું બનાવીને BEd માં એડમિશન લેવાનું છે બરાબર જો આગળનો પ્રશ્ન જોઈએ જો એના પછીનો પ્રશ્ન છે મિત્રો આ પ્રશ્ન રીઝનિંગ ટાઈપનો છે આ મેથ્સનું જ કન્ટેન્ટ છે રીઝનિંગ એટલે તમને મેથ્સ આવડતું હોય તો રીઝનિંગના પ્રશ્નો સોલ્વ કરાવતા આવડી જાય બરાબર છે તો મેથ્સનો જ પ્રકાર છે રીઝનિંગ છે તમારી બુદ્ધિ સાબુ માપી છે સામાન્ય બુદ્ધિ બરાબર નીચે દર્શાવેલી સંખ્યાઓમાંથી જુદી તરી આવતી સંખ્યા શોધો હવે તમે વિચારો કઈ સંખ્યા જુદી તરી આવતી છે આમાંની 14 25 31 49 જુઓ ધ્યાન આપો અત્યારે આપણે કરીએ બરાબર તો આ 14 છે 14 નો ભાગ પડે આ પડે 14 ને ભાગી શકાય ક્યાં તો કે 7 2 14 14 ના છેદમાં 2 કરો 7 જવાબ મળે 14 ને ભાગી શકાય ભાઈ 25 ને ભાગી શકાય હા ભાઈ 25 ને ભાગી શકાય 25 ના છેદમાં 5 કરો તો 2 5 જવાબ મળે બરાબર પછી 31 31 ને ભાગો જી ટ્રાય કરો જી ભગાય હે ના ભગાય ભાઈ ગમે એને ન ભાગી નખાય બરાબર અમે જોવાય જરા જોવું પડે ને મિત્રો તો 31 ને ના ભાગી શકાય બરાબર તો કાને ના ભાગી શકાય
49 ભાગી શકાય ભાઈ હત્યું હત્યું 49 એ ભાઈ બરાબર 49 ભાગ્યા હાથ કરો તો હાથ જવાબ મળે આને ભાગી શકાય તો કે 14 ને ભાગી શકાય 25 ભાગી શકાય 49 ને ભાગી શકાય તો કેને નથી ભાગી શકાતું તો કે આ એક જ એવું છે ભાઈ એકલવાય કે 31 છે ના ભાગી શકાય તો આ ત્રણે થી જુદી પડે છે ચારે ચાર માં એ એક જુદું પડી જાય છે નોખો રહે છે ભાઈ આ 31 છે ને ભાગી શકાય નહીં તો તમારો જવાબ આવી જશે 31 તો આમાં તમારે થોડુંક વિચારવાનું હવે જે ઘણા પ્રોબેબિલિટી આવી મારે કે 7 2 14 હત્યું હત્યું 49 તો એમાં આવા રીઝનિંગના પ્રશ્નો છે એમાં તમારા મગજને તરત જ એક્ટિવ કરવાનું અને વિચારવા માંડવાનું કઈ રીતે આનો જવાબ આવશે અને બધામાં સેમ વસ્તુ લાગુ પડતી હોય અને એકાદામાં ઈ અલગ થતું હોય બરાબર છે તો તમારો જવાબ એ આવી જાય એટલે રીઝનિંગમાં તમારે ખાલી વિચારવાનું છે થિંકિંગ પાવર વધારે હોવો જોઈએ અને ના હોય તો કરી લેવાનું ભાઈ થઈ જશે બરાબર પણ પાળા આવડવા જોઈએ બધે જરૂર પડશે કેલ્ક્યુલેટર લઈ જવાની મનાય છે બરાબર તો આપણે આજે અહીં સુધી રાખશું બરાબર જુઓ હવે ખાસ સૂચના ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે રીઝનિંગના વિડીયો મૂકો આ રીઝનિંગનો જ એક પ્રશ્ન કહેવાય આવા આપને ઘણા સોલ્વ કરવાના છે તો આજે આ બે વિડીયામાં 14 પ્રશ્નો સુધી પહોંચ્યા ને આપને એમાં ઘણા વચ્ચે ગણિતનું ઘણું કન્ટેન્ટ આવી ગયું છે અને 2020 નું ગણિત ને રીઝનિંગ સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે આપના વિડીયોમાં બરાબર જોઈ લેજો ના બાકી હોય તમે હવે આગળના પેપરના સોલ્યુશન કન્ટેન્ટ આપણે જોતા જશું બરાબર છે તો બીજા મિત્રોની અમુકની કોમેન્ટ આવે છે સાયન્સનો વિડીયો સોશિયલ સાયન્સનો વિડીયો મૂકો ટીચિંગ એપ્ટિટ્યુડ નો મૂકો તો આપણે બધા પણ મૂકી દેશું તમે ટેન્શન ના લો બરાબર છે કોમ્પ્યુટરના પણ મૂકશું એ આપણે બધા વિડીયો અપલોડ કરી દેશું બસ તમારે એક જ કામ કરવાનું છે એ વિડીયોને અહીંથી ચાલુ થયો હોય ને તો અહીં સુધી છેલ્લે સુધી જોવાનો છે અહીંયા જ ભાગી જ જવાનું અહીંયા નથી ભાગી જવાનું અહીંયા નહીં અહીં સુધી જોવાનો કારણ કે અહીંયા જે ને હું તમને ઇમ્પોર્ટન્ટ જે મહત્વની બાબતો હોય છે પરીક્ષામાં ધ્યાન રાખવાની એ હું અહીંયા કહું છું એટલે અહીં સુધી પહોંચો તો વધારે ફાયદો થશે તમને બરાબર છે વિડીયોમાં શરૂઆત કરીને અમુક પ્રશ્ન જોઈને તમે નીકળી જશો તો જે અહીં સુધીમાં અમુક ઇમ્પોર્ટન્ટ માહિતી હશે અમુક ટ્રીક હશે એ તમે છૂટી જશે તો પરીક્ષામાં કદાચ તમારે એકાદો માર્ક્સ કપાય તો મેરિટમાં ના આવવાના સંભાવના રહે પણ આપને બધાને આવવાનું છે બરાબર છે આપણે શું કરવાનું છે આવવાનું છે તો મિત્રો છેલ્લે સુધી વિડીયો જોતા રહો અને કોમેન્ટ કરો કાંઈ પણ પ્રોબ્લેમ હોય કોમેન્ટ કરો અને હવે તમે મને એ કહી દેજો કોમેન્ટ કરીને કે મને ખબર પડે કે છેલ્લે સુધી જોયો છે બરાબર તમે મને એ કહી દેજો કોમેન્ટ કરીને કે એક દિવસમાં મેક્સિમમ કેટલા વિડીયો અપલોડ કરું 3, 4, 2 કરું, 3 કરું, 4 કરું કે 5 કરું તમારી જોવાની કેપેસિટી હોય એ પ્રમાણે હું કરી દઉં પછી હું 2 વિડીયા કરું, 5 વિડીયા કરું તમે ના જોઈ શકો તો પછી એનો કોઈ મતલબ નથી મારી ખાલી અહીંયા મહેનત ખોટી વેડફાઈ જાય અને તમને કામ ના આવે એવું ના કરું તો તમે મને કહી દેજો હું કેટલા વિડીયા અપલોડ કરું બરાબર છે સક્સેસ કે પીછે મત ભાગો એક્સિલન્સ કે પીછે ભાગો સક્સેસ આપને આ પાયેગી મિત્રો તો આપણે ઘણા મિત્રોની કોમેન્ટ આવી છે કે તમે 120 માર્ક્સ નું પૂરેપૂરું પેપર અમને મોકલો તો હું તમને કેવું પેપર બનશે કેવું પેપર તમારા હાથમાં આવશે ક્યાં રફ વર્ક કરવાની જગ્યા મળશે કેવા પ્રશ્નો હશે આખે આખા 2020 ના કોપી ટુ કોપી પેપરની એક તમને સ્કેન કરીને વિડીયો બનાવી આપીશ જવાબની સાથે બરાબર છે મોસ્ટ ઓફ આપને કરેલું જ છે જવાબની સાથે તમને વિડીયો બનાવી આપીશ જે જોતા રહેજો નેક્સ્ટ વિડીયોમાં બરાબર છે તો તમે જોડાયેલ રહેજો સબસ્ક્રાઇબ કરો મેક્સિમમ સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જય હિન્દ